નમસ્કાર. સ્કૂલ ઓફ ડિવોશન પારડી ની યુટ્યુબ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11માં વિષય નામના મૂળતત્વ ભાગ 2 ના પ્રકરણ નંબર 1 ભૂલ સુધારણાનો અભ્યાસ કરીશું. જેમાં આપણે અગાઉના વિડિયોની અંદર કાચા સરાયને અસર કરતી ભૂલોનો અભ્યાસ કર્યો. કાચા સરાયને અસર કરતી ભૂલોનો અભ્યાસ કર્યો હતો, જેમાં એના જુદા જુદા પ્રકારનો આપણે વિગતવાર માહિતી મેળવી હતી. તેના 5 પ્રકાર હતા, જેમાં આપણે પહેલી ભૂલ હતી વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે થયેલી ભૂલ. તો અહીં એ ભૂલના અનુસંધાને આપણે જોઈએ તો એના પાછળ પેટા પ્રકાર હતા. એના પેટા પ્રકાર હતા કે કોઈ ખાતામાં ખતમણી કરવાની રહી જાય, કોઈ ખાતે બે વાર રકમની નોંધ થાય, કોઈ ખાતે બે વાર રકમ કરવાની થાય, ત્રીજું કોઈ ખાતે ઓછી રકમથી નોંધ થતી હોય. તો આ વિડીયોમાં આપણે કોઈ ખાતે ઓછી રકમથી નોંધ થાય એનો અભ્યાસ કરશું. તો ખાતામાં ખોટી રકમથી ખતમણી થાય, ત્રીજો પોઈન્ટ હતો ખાતામાં ખોટી રકમથી ખતવણી થાય. એનો અર્થ શું થાય? તો જ્યારે આપણે કોઈ વ્યવહારની નોંધ કરીએ છીએ ત્યારે જે તે ખાતાની અંદર જે રકમની નોંધ કરવાની છે તેની કરતાં ઓછી અથવા તેની કરતાં વધુ રકમની નોંધ આપીએ તો તેને ખોટી રકમની ખતમણી કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે આ લખીએ, ઉદાહરણ તરીકે કે ₹20,000 નું ફર્નિચર ખરીદ્યું જે રોકડ મેળમાં બરાબર નોંધ થઈ, પરંતુ ફર્નિચર ખાતે ₹2,000 થી ખતમણી થઈ. ₹20,000 નું ફર્નિચર ખરીદ્યું જેની રોકડ આમનો પ્રમાણે ગણતરી કરીએ તો ખરીદ ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, તો રોકડ ખાતે બરોબર નોંધ થઈ છે, પરંતુ ફર્નિચર ખાતે ₹20,000 ની જગ્યાએ કેટલા લખાઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 2,000. તો 2,000 થી લખાઈ ગયા તો ઓછી રકમ થઈ, એટલે કે ખોટી રકમ આવી. તો જેટલી રકમ ખૂટે છે એટલી રકમથી જે તે ખાતાની બાજુમાં અસર આવે, જે તે ખાતાની બાજુમાં અસર આપો એટલે નોંધ થઈ જાય. માનો કે આપણું આ ફર્નિચર ખાતું છે, તારીખ, વિગત, નોંધ, રકમ રૂપિયા, તારીખ, વિગત, નોંધ, રકમ રૂપિયા, તો રોકડ ખાતાની જમા બાજુ અસર બરોબર થાય, પણ ફર્નિચર ખાતાની ઉધાર બાજુ અસર 18,000 ઓછી પણ ઉધાર બાજુ અસર આપીએ 18,000, ઉધાર બાજુ અસર આપીએ 18,000 અને વિગત લખશું ફર્નિચરની રકમ 18,000 ઓછી ખતમણી થાય તેના ફર્નિચરની ખતમણી ₹18,000 ઓછી થઈ. આ રીતે આપણે એના ઉદાહરણની સમજૂતી જોઈએ. બીજું ઉદાહરણ લેવું હોય તો પણ લઈ શકીએ છીએ. ₹50,000 નું યંત્ર ખરીદ્યું જેની નોંધ રોકડ બેંકમાં બરાબર થઈ છે, પરંતુ યંત્ર ખાતે ખતમણી 10,000 થી થઈ છે. તો 40,000 પીટા,
40000 નિયંત્રણ ખાતાની આધાર રાખો એ જ રીતે કોઈ માલ વેચવામાં આવ્યો હોય એની નોંધ રૂપિયા 40000 નો માલ હરેશને રોકડેથી વેચ્યો રૂપિયા 40000 નો માલ હરેશને રોકડેથી વેચ્યો તો તે રોકડ પેડમાં તેની નોંધ બરાબર થઈ છે પરંતુ વેચાણ ખાતે તે નોંધ 5000 થી થઈ છે રોકડ પેડમાં તે નોંધ 5000 થી થઈ છે તેનો અર્થ એ જે તફાવત ઉદ્ભવ્યો એ વેચાણ ખાતાની જમા બાજુ તેની અસર આપવાથી ભૂલ સુધારી શકાય છે આ રીતે આપણે ખાતામાં ખોટી રકમથી ખતામણીનો અભ્યાસ ત્યાર પછી જોઈએ ચોથું કોઈ ખાતામાં ખોટી બાજુ પર ખતામણી થાય ચોથું કોઈ ખાતામાં ખોટી બાજુ ખતામણી કોઈ ખાતામાં ખોટી બાજુ ખતામણી થાય તો જ્યારે કોઈ ખાતામાં ખોટી બાજુ ખતામણી થાય છે ત્યારે તે ખાતાની વિરુદ્ધ બાજુ અસર આપે જે ખાતે અસર થઈ હોય એની વિરુદ્ધ બમણી રકમથી અસર આપવાથી આ ભૂલ સુધારી શકાય છે બમણી રકમથી અસર આપવાથી આ ભૂલ સુધારી શકાય છે દાખલા તરીકે રૂપિયા 500 દલાલી ના ચૂકવ્યા ભૂલથી દલાલી ખાતે જમા કર્યા ચૂકવ્યા એનો અર્થ એવો કે દલાલી ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા થાય છે પણ દલાલી ખાતે જમા કરી દીધા તો ભૂલ સુધારવા માટે દલાલી ખાતે ઉધાર બાજુ બમણી રકમથી નોંધ આપો એટલે ભૂલ થાય દાખલા તરીકે આપણે ખાતું પણ અહીં દલાલી ખાતું તારીખ વિગત નોપા રકમ તારીખ તો આપણે દલાલી ખાતે ઉધાર રકમના ડેડિકેશન લેતા જમા તો જમા બાજુથી એન્ટ્રી કાઢવા માટે ઉધાર બાજુ બમણી રકમથી નોંધ આપીએ તો 500 થાય એના ડબલ કરીએ એટલે કેટલા થાય 1000 500 ના ડબલ કરીએ એટલે શું થાય 1000 દલાલી ખાતે જમા કરેલા હતા ભૂલથી દલાલી ખાતે જમા કરેલ હતા ભૂલથી દલાલી ના ચૂકવેલ જમા કરે અને તે તમે બીજું કોઈ પણ ઉદાહરણ અહીંયા લઈ શકો છો એવું ફરજિયાત નથી કે આ ઉદાહરણથી આપણે સમજૂતી મેળવી કોઈ પણ ઉદાહરણ દ્વારા તમે એની સમજૂતી મેળવી શકો છો જેમ કે રૂપિયા 500 કમિશન ના મળ્યા જેમ કે રૂપિયા 500 કમિશન ના મળ્યા કમિશન ના મળ્યા એનો અર્થ એવો કે કમિશન ખાતે જમા કરવાના બદલે કમિશન ના જમા કરવાના બદલે ભૂલથી ઉધાર કર્યા છે તો ઉધાર કર્યા છે તો એને જમા કરવા માટે જેટલી રકમ ઉધાર થઈ એની ડબલ રકમ જમા કરવાથી ભૂલ સુધારી શકાય છે ત્યાર પછી પાંચમા નંબરની ભૂલ હતી ત્યાર પછી પાંચમા નંબરની કોઈ ખાતામાં ખોટી બાજુ ખોટી રકમથી નોંધતા કોઈ ખાતામાં ખોટી બાજુ ખોટી રકમથી ખતવણી થાય કોઈ ખાતામાં ખોટી બાજુ ખોટી રકમથી નોંધ થાય એનો અર્થ એવો છે કે ઉધાર કરવાની જગ્યાએ જમા કરાવો પરંતુ રકમ પણ ખોટી હોય કે 10000 જમા કરવાની જગ્યાએ 1000 જમા થયા 10000 ઉધાર કરવાની જગ્યાએ 1000 ઉધાર થયા તો આવી જ્યારે ઉલટી નોંધ થાય છે ત્યારે ભૂલ થયેલી નોંધ અને મૂળ રકમનો સરવાળો કરી જે તે ખાતાની સાચી બાજુ નોંધ આપવાથી આ ભૂલ સુધારી શકાય છે જે તે ખાતાની સાચી બાજુ નોંધ આપવાથી આ ભૂલ સુધારી શકાય છે જેમ કે ઉદાહરણ લઈએ રૂપિયા 5000 પગારના ચૂકવ્યા
જે ભૂલથી ભૂલથી પગાર માટે રૂપિયા 500 જમા થયા, જે ભૂલથી પગાર ખાતે 500 જમા થયા, તો હવે જમા ન હોય અને ઉધાર કરવા માટે મમણી રકમથી નોંધાવી એનું ખાતવારે દેતા છે પગાર ખાતું તારીખ વિગત નોંધા રકમ રૂપિયા તારીખ વિગત નોંધા તો જમા થયેલા પગાર ખરેખર ઉધાર હોય તો ઉધાર બાજુ 5000 અને ભૂલના 500 પ્લસ 500 એટલે કેટલા થશે 5500 પગાર ખાતે 500 પ્લસ 5000 એટલે 5500 જમા કરીએ તો લખાશે ચૂકવેલ પગારના રૂપિયા 5000 માંથી 500 ભૂલથી જમા થયા હતા અને રકમ રૂપિયામાં 5500. આ રીતે ભૂલ સુધારી શકાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો ભૂલ સુધારી શકાય છે. પછી આપણે ભૂલનો બીજો પ્રકાર લઈએ, ખાતા સરળની અસર કરતી ભૂલમાં ખાતા અંગેની ખાતાની બાકી અંગેની ભૂલ. બીજી ભૂલનો પ્રકાર હતો ખાતાની બાકી અંગેની ખાતાની બાકી અંગેની ભૂલ. તો ખાતાની બાકી અંગેની ભૂલને પણ આપણે જુદા જુદા 4 વિભાગમાં વિભાજન કરવામાં કર્યું હતું કે ખાતાની બાકી અંગેની ભૂલ ઘણી વખત ખાતાના સરવાળા કરવામાં અથવા ખાતાની બાકી આગળ લઈ જવામાં અથવા જેના સરવાળામાં વધારો થતો હોય એવી ભૂલો થતી હોય તો એવી ભૂલોને ખાતાની બાકી અંગેની ભૂલ કહે છે. તો આપણે એની અંદરનો પહેલો પ્રકાર જોઈએ. એની અંદરનો પહેલો પ્રકાર ખાતાની બાકી શોધવામાં ભૂલ. પહેલો પ્રકાર હતો ખાતાની બાકી શોધવામાં ભૂલ. ખાતાની બાકી શોધવામાં ભૂલ. ખાતાની બાકી શોધવામાં કેવા પ્રકારની ભૂલ થાય વિદ્યાર્થી મિત્રો? તો કોઈ ખાતાની બાકી વધારે કે ઓછી રકમની નોંધ થઈ હોય, કોઈ ખાતાની બાકીની રકમ ઓછી અથવા વધારે રકમની નોંધ થઈ હોય ત્યારે તેવી ભૂલને ખાતાની બાકી શોધવાની ભૂલ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે લખીએ કે ખરીદ નોંધનો સરવાળો રૂપિયા 5000 ઓછો ગણાયો. ખરીદ નોંધનો સરવાળો રૂપિયા 5000 ઓછો ગણાયો તો ભૂલ સુધારવા માટે ખરીદ નોંધની ઉધાર બાજુ રૂપિયા 5000 લખવાથી ભૂલ સુધારી શકાય છે. બાકીની ઓછી રકમ સુધારી અને તેના ખરીદ નોંધનો સરવાળો વધારો, પરચુરણ ખર્ચ ખાતું
રૂપિયા 500 થી વધારે નોંધાયો, મજૂરીના રૂપિયા 400 રૂપિયા, જે ભૂલથી 4000 થી નોંધાયા, આવા અનેક વ્યવહારોની સમજૂતી મેળવી શકો છો. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ખાતાની બાકી લખવામાં ભૂલ. ખાતાની બાકી લખવામાં ભૂલ. ખાતાની બાકી લખવામાં ભૂલ. તો ખાતામાં બાકી લખવાની ભૂલ. તો ખાતામાં બાકી લખવાની ભૂલની વાત કરવામાં આવે તો કેવી ભૂલ હોય છે? ખાતામાં બાકી લખવાની ભૂલ. તો જે તે ખાતાની અંદર તમે ખતવણી કરવા માંગો છો એ ખતવણી પ્રોપર રકમ કરતા, એટલે કે મૂળ રકમ કરતા ઓછી રકમથી નોંધ થાય, મૂળ રકમથી ઓછી રકમથી નોંધ થાય ત્યારે ખાતાની બાકી લખવાની ભૂલ કહેવામાં આવે છે. ખાતાની બાકી લખવાની ભૂલ એટલે શું? ખાતાની બાકી લખવાની ભૂલ એટલે કે જ્યારે કોઈ વસ્તુ ખરીદવામાં આવે, વેચવામાં આવે, તેની કિંમત કરતાં ઓછી કિંમતથી તેની નોંધ થતી હોય ત્યારે તેવી ભૂલને ખાતાની બાકી લખવાની ભૂલ કહેવામાં આવે છે. પછી બીજો પ્રકાર આપણે વિદ્યાર્થીમાં જોઈએ, ખાતાની બાકી લખવાની રહી જાય. ત્રીજો પ્રકાર આવશે, ખાતાની બાકી લખવાની રહી જાય. તો ખાતાની બાકી લખવાની રહી જાય એનો અર્થ એવો, ખર્ચ ખાતું હોય, ઉપજ ખાતું હોય, માલ મિલકત ખાતું હોય કે અન્ય કોઈ ખાતા હોય, વ્યક્તિના ખાતા, એની નોંધ ચોપડે કરવાની રહી ગઈ હોય, એટલે કે એની ખાતામાં બાકી લખવાની રહી જતી હોય તો ત્યારે તેની ભૂલને બાકીની ભૂલ કહેવામાં આવે છે. જે તે ખાતે ઉધાર થતા હોય તો ઉધાર, અને જે તે ખાતે જમા થતા હોય તો જમા, તેની અસર આપવાથી આ ભૂલ સુધારી શકાય. પછી વાત કરીએ ત્રીજા નંબરની, ખાતાની ખોટી બાજુ, ખાતાની બાકી ખોટી બાજુ લખાય. ચોથો નંબર આવશે, ખાતાની ખોટી બાજુ, ખાતાની ખોટી બાજુ બાજુ પર લખાઈ જાય. ખાતાની ખોટી બાજુ પર લખાઈ જાય તો ઉધાર લખવાના બદલે જમા લખાઈ જાય, તો જમા લખવાના બદલે ઉધાર લખાઈ જાય. એવા સમયે તે જે તે ખાતાની અસર આપે છે તેની વિરુદ્ધ બાજુ પૂરેપૂરી રકમ કરતાં વધારાની રકમની જો નોંધ આપવામાં આવે, પૂરેપૂરી રકમની બમણી રકમની નોંધ આપવામાં આવે તો અહીં આપણે ભૂલ સુધારી શકીએ છીએ. પછી ત્યાર પછી આપણે વાત કરીએ પાંચ નંબર, ત્યાર પછી પાંચ નંબરની ભૂલની વાત કરીએ તો ખાતાની બાકી ખોટી બાજુ ખોટી રકમથી લખાય. ખાતાની બાકી ખોટી બાજુ ખોટી રકમથી લખાય. તો જે તે રકમની બાકી જે તે બાજુ લખવાના બદલે ખોટી બાજુ લખાઈ જાય અને ખોટી રકમથી લખાઈ જાય. અહીંયા આપણે ઉદાહરણના સમજૂતી છે એની સમજૂતી ફરીથી લખીએ છીએ, એટલે અહીંયા આપણે ઉદાહરણ બીજી વાર રિપીટ કરતા નથી. ખાતાની બાકી ખોટી બાજુ ખોટી રકમથી લખાઈ જાય તો જે રકમ બાજુ લખવાની છે એની ખોટી રકમથી લખાણી, તો એટલી રકમ પ્લસ મૂળ રકમનો સરવાળો કરી જે તે ખાતાની સાચી બાજુ નોંધ આપવાથી ભૂલ સુધારી શકાય છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો ખાતાની બાકી અંગેની ભૂલના પાંચ વિભાગો જોયા. કાચા સરળને અસર કરતી, કાચા સરળને અસર કરતી ત્રીજી ભૂલ જે પેટા નોંધના સરવાળાની ભૂલ છે. પેટા નોંધના સરવાળા ભૂલ. તો પેટા નોંધના સરવાળાની ભૂલ, પેટા નોંધના સરવાળાની ભૂલ એટલે કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત, રોકડ મેળ, પેટા રોકડ મેળ, આવા ખાતાઓ બનાવીએ છીએ ત્યારે આ ખાતાઓના સરવાળો વધુ લખાય અથવા ઓછા લખાતા હોય તે સમયે જે ભૂલ ઉદભવે છે તેને પેટા નોંધના સરવાળાની ભૂલ કહેવામાં આવે છે. અને છેલ્લો પ્રકાર છે, કાચા સરવાળો તૈયાર કરતી વખતે કાચું સરવાળું તૈયાર કરતી વખતે કાચું સરવાળું તૈયાર કરતી
સરવૈયું તૈયાર કરતી અને કાચું સરવૈયું તૈયાર કરતી વખતે થયેલ ભૂલ. તો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આપણી પાસે નાના નિયમનો પૂરતો ખ્યાલ ન હોવાના કારણે ઘણી વખત કાચું સરવૈયું તૈયાર કરતી વખતે ઉધાર કઈ બાજુ લખવા કે જમા કઈ બાજુ લખવી અથવા કયા ખાતાની જમા બાજુ છે કયા ખાતાની ઉધાર બાકી છે એની અમને ખ્યાલ હોતો ન હોય. જો આપણે નાના નિયમથી પરિચિત ન હોય તો આવા બિન અનુભવી વ્યક્તિ દ્વારા હિસાબો તૈયાર કરવામાં આવે છે ત્યારે કાચું સરવૈયું તૈયાર કરતી વખતે ઘણી બધી ભૂલોનો ઉદ્ભવ થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રકરણ એકની અંદર ભૂલ સુધારણાના જુદા જુદા જે પ્રકારો હતા કાચા સરવૈયાને અસર કરતી અને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલોનો વિગતવાર અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાઠ્યપુસ્તકના ઉદાહરણ નંબર 3 પાઠ્યપુસ્તકના ઉદાહરણ નંબર 3 નો વિગતવાર અભ્યાસ